માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શારદા વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને તિલક કરી કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. નમસ્કાર, મહાત્મા રાઠે જાહેર બાંધકામ ચેરમેન સુરત મહાનગરપાલિકા. આજે સમગ્ર ગુજરાતમાં 10મા ધોરણ અને 12મા ધોરણની જે બોર્ડની એક્ઝામની જે આજે શરૂઆત થઈ છે, ભારતીય જનતા પાર્ટી વાર્ડ નંબર 23 ઉત્તા ઉદ્યોગનગર, મારા સાથી કોર્પોરેટર સુરેશભાઈ, સાથી કોર્પોરેટર ગંગાદેવીજી, સાથી કોર્પોરેટર વિનીબેન અને અમારા પ્રમુખ દીપકભાઈ પટેલ, મહિલા મોરચાના મહામંત્રી માયાબેન અને મહામંત્રી પંકજભાઈ રેશમવાલા અને સમગ્ર અમારી કાર્યકર્તા અને ટીમ સવારે 9:30 કલાકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ સંકુલમાં આવેલ સુમન હાઈસ્કૂલ નંબર 6 મરાઠી માધ્યમ, ત્યાં એક 10મા ધોરણનું જે સેન્ટર હતું અને આજે બપોર પછી 12મા ધોરણનું શારદા વિદ્યા મંદિર ગોપાલનગર પાટેસરા ખાતેનું આ સેન્ટર. હવે સવારે પણ અને હમણાં પણ વિદ્યાર્થીઓને તિલક કરી, એમને મોડું મીઠું કરી, એક એમને પેન આપી, એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. તમે સારામાં સારા મેરિટથી પાસ થાઓ અને તમારું જે પ્રથમ આ 10મા ધોરણનો બનતા જે બાળકો છે, એમનો પ્રથમ આ બોર્ડનો પડાવ અને આ સેકન્ડ પડાવ છે 12મા ધોરણનું, એક એમનું ભાવિ શિક્ષણ માટેનું જીવનમાં એક આ પડાવ, એક એમની પ્રગતિનો એક પડાવ હોય છે અને એમને એમના જીવનમાં શું બનવું છે, કયા ફેકલ્ટીમાં એમને જવું છે એ નક્કી કરવાનું આ બોર્ડની એક્ઝામ હોય છે. એટલા માટે અમે એમને ખૂબ શુભેચ્છા પાઠવી છે. એમને સાથે ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત હોય છે, વાલીઓને પણ અમે શુભકામના પાઠવી. નમસ્કાર. આજે 10 અને 12મા ધોરણની આજે એક્ઝામ શરૂ થઈ રહી છે. તો આજે અમારા વિસ્તારના સૌ કોર્પોરેટરશ્રીઓ, સૌ કાર્યકર્તાશ્રીઓ આજે અહીંયા શારદા વિદ્યાલય ગોપાલનગર સ્કૂલ ખાતે સૌ ભેગા મળીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અને આજે સૌ વિદ્યાર્થીઓને કંકુર તિલક કરી, એમને મોડું મીઠે કરવા માટે ચોકલેટ આપી અને બોલપેન આપીને ગિફ્ટ આપી, એટલે અમે શુભેચ્છા આપીએ છીએ. એ સારી રીતે પેપર લખે અને જણાવતું પરિણામ પ્રાપ્ત કરે એ દૃષ્ટિએ અમે આજે શું કામ કાર્યકર્તા મળીને શુભેચ્છા આપીએ છીએ. અને બીજું, અને સવારે SSCની એક્ઝામ સ્ટાર્ટ થઈ તો અમે સુમાયા સ્કૂલ નંબર 6 ખાતે પણ શું કાર્યકર્તાઓ અને કોર્પોરેટરશ્રીઓ વિસ્તાર ભેગા મળી એમને પણ શુભેચ્છા આપી અને અમના શારદા વિદ્યાલય ખાતે શું મળીને અમે શુભેચ્છા આપીએ છીએ. અને ફરી એકવાર હું અમારા વોર્ડ નંબર 23 વતી સૌ વિદ્યાર્થીઓને 10મા અને 12મા ધોરણના ખૂબ ખૂબ શુભકામના. જી સાહેબ, આપનું નામ? મારું નામ પંકજ રેશમવાલા, વોર્ડ નંબર 23, મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે. આજરોજ 10મા અને 12મા બોર્ડની એક્ઝામ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી આજરોજ ચોકલેટ વિતરણ, લોકો બાળકોનું મોરું મીઠું કરાવવાનું, પેન વિતરણ અને તિલક કરી એ લોકોને શુભેચ્છા પાઠવવાનું, આજે જે ભારતીય જનતા પાર્ટીએ છોકરાઓને માટે જે બીરું ઉઠાવેલું છે કે એ લોકોનું ટેન્શન ઓછું થાય ને એ લોકો ભણવામાં આગળ આવે, સારી રીતે લખી શકે, પોતાનું માનસિક સંતુલન સારી રીતે રાખી શકે ને સારું લખે, એ શુભેચ્છા સાથે બધાને વિદ્યાર્થીઓને એમ લોકોને તિલક કરી, મોરું મીઠું કરાવી ને લોકોને પ્રોત્સાહન આપ્યું છે કે ભાઈ તમે તમારી રીતે સારી રીતે લખો, એવી અમે લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ. જી સુરેશભાઈ. જી, મારું નામ સુરેશ કેતણસાગર, વોર્ડ નંબર 23 ઉધના ઉદ્યોગનગર, કોર્પોરેટર. આજે સમગ્ર ગુજરાતની અંદર માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક અભિગમ રાખ્યો છે કે બાળકોની અંદર જે આવ અને જે ડર હોય છે કે ભાઈ બોર્ડની પરીક્ષાની અંદર શું થાય, તો એમને વેલકમ કરવા માટે પાર્ટીએ દરેક વોર્ડની અંદર સ્કૂલોમાં જ્યાં પણ બોર્ડની વ્યવસ્થા કરેલી છે પરીક્ષાની ત્યાં જઈને બાળકોને તિલક કરી, બોલપેન આપી, ચોકલેટ આપી અને એની અંદરથી આવ દૂર કરી અને એને પ્રોત્સાહિત કરવા માટે, વેલકમ કરવા માટે આજે અમારી સમગ્ર વોર્ડ નંબર 23ની કોર્પોરેટરો સહિત સૌ સંગઠનના કાર્યકર્તા મિત્રો, ભાઈઓ બહેનો
સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યો છે અને બાળકોને વેલકમ કરી અને બેસ્ટ ઓફ લક કહી અને એના ઉપર જે તણાવ છે એને દૂર કરવા માટેના અમે પ્રયત્નો કર્યા છે અને બાળકો સારી રીતે પરીક્ષા આપી અને ખૂબ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થાય એ જ શુભેચ્છા સાથે અમે આજે એમને વેલકમ કર્યા છે. નમસ્કાર. આજ 10મી અવરણી ધોરણની જો પરીક્ષા કે લે બચ્ચે વિદ્યાર્થી કે એન્ટ્રી કે લે જો જા રહે હૈ હમારે ચારો કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા જો રહે દે રહે ખૂબ આગે બઢે ઉજ્જવલ બને ઇનકી ભવિષ્ય ઉજ્જવલ બને ખૂબ ખૂબ શુભેચ્છા ભારત માતા કી.